આ દુનિયાના વિશાળ લોકતંત્રની કહાની કહે છે કે અહીંયા ભલભલા એક્ઝિટ પોલ પણ ખોટા પડી શકે છે બે હજાર ચારનું પુનરાવર્તન બે હજાર ચોવીસમાં પણ થતું દેખાઈ રહ્યું છે શાઇનિંગ ઇન્ડિયાના ફેલ્યોર પછી ફરી એકવાર અબકી બાર ચારસો પારના નારાની નિષ્ફળતા ગુજરાતની આજ જ પ્લેટ વારંવાર બતાવીને અમે ગુજરાતની ચૂંટણીનું એનાલિસિસ કર્યું હતું વારંવાર કર્યું હતું અને એટલે જ ફરી એકવાર પરિણામો તમારા સુધી પહોંચાડવા છે છવ્વીસમાંથી પચીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે એક બેઠક વગર ચૂંટણીએ જીતી છે જે જે એમ પણ ભારતીય લોકતંત્રની શરમ હતી કે જ્યાં જરૂર ન હોય ત્યાં તમારે વગર ચૂંટણીએ બીએસપીના ઉમેદવારને ઉઠાવીને કોંગ્રેસવાળાને ગમે તેમ કરીને પટાવીને ચૂંટણી નહોતી જીતવી જોઈતી પણ ખેર એ ચૂંટણી જીતાઈ ગઈ એના વિશેનો સવાલ બનતો નથી અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીના એમની જીત થઈ છે અને જે લીડ મળી છે એ પણ ખાસી છે જે ભારતીય જનતા શહેરી વિસ્તારોમાં મળતી હોય છે લાખ હા આટલા અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણાની જીત થઈ છે એના સિવાય હવે બાકીની બીજી બેઠક પર નજર કરીએ નેક્સ્ટ બેઠક કઈ આવી રહી છે નેક્સ્ટ બેઠક અમદાવાદ પૂર્વમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અને બધી જ બેઠકો પર લીડ એટલા માટે નહીં કહ્યું કેમ કે ભારતીય જનતા પાર્ટીને ગયા વખતે મળી હોય એટલી લીડ તો નથી મળી પણ આ બેઠક પર પણ હસમુખ પટેલ એમની જીત થઈ છે અમદાવાદ પૂર્વમાં લીડ સારી એવી રહી છે ભરત સુતરિયાની બહુ સારી લીડ મળી પણ ભરત સુતરિયાએ પછી ભણેલા અને ગણેલાવાળી જે પેલી ચર્ચાઓ ચાલી હતી એનો જવાબ આપતાં ભરત સુતરિયાએ કહ્યું કે ઇંગ્લેન્ડથી આવેલાને હરાવી દીધા છે અને લોકલને રાખ્યા છે જો કે ભરત સુતરિયા લીડ સાથે જીત્યા છે આણંદ લોકસભા બેઠક કે જેમાં દરેક વખતે આ પ્લેટ બતાવીને મેં કહ્યું હતું કે મને એવું લાગે છે કે અમિત ચાવડા જીતશે પણ અમિત ચાવડા દૂર દૂર સુધી નથી જીત્યા અને ખૂબ લાંબી લીડ અને સરસાઈથી મિતેશ પટેલ જીત્યા જે મિતેશ પટેલ માટે બહુ મોટી જીત સાબિત થશે કેમ કે એમની સીડી વાયરલ થઈ હતી બનાસકાંઠા લોકસભા જેણે બદલી દીધા દરેક સમીકરણો જેણે બદલી દીધી ગુજરાતની રાજનીતિ જેણે વધારી દીધો ગુજરાતની રાજનીતિમાં વિપક્ષનો આત્મવિશ્વાસ બતાવ્યું બતાવ્યું કે કે બનાસની બેન ધારે તો ઘણું બધું કરી શકે એમ છે રાજનીતિમાં માત્ર પતિના દમ પર નહીં પોતાના દમ પર પણ સ્ત્રીઓ લડી શકે છે એ ગેનીબેન ઠાકોર એમની જીત રેખાબેન ચૌધરી પણ ખૂબ સારા ઉમેદવાર હતા પરંતુ જીત ગેનીબેન ઠાકોરની અને ગેનીબેન ઠાકોરની જીત એ બહુ જ મોટો સંદેશ છે કે જાતિગત આંકડા જ્યારે કોંગ્રેસ ગોઠવે કોંગ્રેસ બૂથ પર જઈને વોટ કરાવે મતદાનના દિવસે પણ તમે એકદમ એક્ટિવ રો સમાજોને સંગઠિત કરો અને ખાસ તો ધારાસભ્યો બધા એકઠા થઈ જાય તો બનાસકાંઠા જીતી શકાય છે બે લાખની લીડ પણ કાપી શકાય છે અને ગેનીબેન ઠાકોર જીત્યા છે ભારતીય જનતા પાર્ટીની હેટ્રિકને એમણે રોકી છે પ્રભુ વસાવા બારડોલીથી જીત્યા ભરૂચ લોકસભા પણ છતાંય જીતી લીડનું સપનું રોળાયું પણ તમે એક વોટથી જીતો કે એક લાખથી જીતો ડઝન્ટ મેટર પાર્લામેન્ટમાં મોરલ વિક્ટ્રી નથી પહોંચતી નૈતિક જીતથી તમે લોકસભામાં નથી જતા અને એટલે જ મનસુખ વસાવાની જીત એ ચૈતર વસાવાની ડેફિનેટલી ખૂબ મોટી હાર છે ભાવનગરમાં જીત્યા છે ઇન્ડિયામાં બે જે બેઠક છે એ આમ આદમી પાર્ટીએ લીધી હતી ભાવનગર અને ભરૂચ બંને લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીની હાર છોટાઉદેપુર લોકસભામાં જશુભાઈ રાઠવા ખૂબ જંગી લીડથી જીત્યા છે દાહોદ લોકસભામાં જસવંતસિંહ ભાભોર પણ ખૂબ જંગી લીડથી જીત્યા છે ગાંધીનગર લોકસભામાં સાડા સાત લાખની લીડના રેકોર્ડ બ્રેક માર્જિન સાથે અમિત શાહે જીત મેળવી છે જામનગર લોકસભામાં પૂનમબેન માડમને હરાવવા માટે અનેક લોકો સામે હતા એમના પાર્ટીના પણ છતાં એ રેકોર્ડ બ્રેક માર્જિન અને જીત સાથે પૂનમબેન માડમ ફરી એકવાર લોકસભામાં પહોંચવાના છે રાજેશ ચુડાસમાં જૂનાગઢથી જીત હીરાભાઈ જોટવાની હાર થઈ છે ખેડા લોકસભામાં દેવસિંહ ચૌહાણ ફરી એકવાર જીતીને પહોંચ્યા છે દેશની સંસદમાં પહોંચશે કચ્છમાંથી વિનોદ ચાવડાની જીત થઈ મહેસાણામાં હરિભાઈ પટેલની જીત નવસારીમાં સી આર પાટીલની જંગી બહુમતીથી લીડ લીડથી જીત પંચમહાલમાં રાજપાલસિંહ જાદવની ખૂબ લીડથી જીત પાટણમાં ખરાખરીનો જંગ છેલ્લી ઘડી સુધી ચંદનજી ઠાકોર ખૂબ આગળ ચાલ્યા મોરલ વિક્ટ્રી જો ગણાતી હોત તો કદાચ ચંદનજી ઠાકોર એમાં ટોચ પર હોત કેમ કે ખૂબ સરસ ચૂંટણી લડ્યા નિરાશામાંથી બહાર આવતા સમય લાગશે એમને પણ જે રીતે લડ્યા છે એ રીતે તો પાટણ લોકસભાએ તો આજે કોંગ્રેસનો રંગ લખ્યો રાખ્યો હતો ઉત્તર ગુજરાતે ફરી એકવાર કોંગ્રેસનો રંગ રાખ્યો છે ભરતસિંહ ડાભી જીત્યા છે પણ બહુ જ માંડ માંડ જીતી શક્યા છે પોરબંદર લોકસભા મનસુખ માંડવીયા જીત્યા રાજકોટ લોકસભા રૂપાલા રેકોર્ડ બ્રેક માર્જિનથી એટલે ગયા વખતે મોહન હતું એના કરતાં વધારે જીત્યા છે સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા જીત્યા છે સુરતમાં તો મુકેશ લલાલ જીત્યા કેવું એવું જીત્યા કે એમને પોતાને જીતની મજા ન આવે ચંદુભાઈ સિંહોરા સુરેન્દ્રનગરથી જીત્યા વડોદરાથી ડોક્ટર હિમાંક જોશી વલસાડથી ધવલ પટેલ રેકોર્ડ બ્રેક માર્જિનથી જીત્યા અનંત પટેલ હાર્યા અને ત્યાં પણ એક જ ચાલે અનંત ચાલેનો નારો ખોટો પડ્યો બંને આદિવાસી શેરની હાર એક પણ બેઠક ભારતીય જનતા પાર્ટીની જાય એનો સીધો સંકેત આપણે એ રીતે લઈએ છીએ કે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવામાં વાંધો પડે અને એ જ થયું દેશમાં ભારતીય જનતા પાર્ટી બસ્સો બોતેરના જાદુએ આંકડાને પાર નથી કરી શકી અને ગુજરાતમાં એક બેઠક હારી છે ભારતીય જનતા પાર્ટીનું હેટ્રિકનું સપનું રોડાયું છે પણ એનાથી પણ વિશેષ ભારતીય લોકતંત્રએ ખૂબ મોટો સંદેશ આપ્યો છે અને એ સંદેશ ખાલી સત્તાને નથી એ સંદેશ વિપક્ષને પણ છે કે જો તમે લડો છો તો જ તમારું સ્થાન છે દરેક વખતે જીતાડ્યા તમે મીડિયા પર સવાલો ઉઠાવ્યા એ જ મીડિયાએ ગેનીબનને હીરો બનાવ્યા તમે જે જે જગ્યાએ દોષારોપણ કરવાની જગ્યાએ એકચ્યુઅલ લડાઈમાં ઉતર્યા ત્યાં ત્યાં પરિણામો જોવા મળ્યા ચારસો પાર ભારતીય જનતા પાર્ટીનું સપનું છે એટલા માટે રોળાયું કેમ કે બાકીની બધી સંસ્થાઓએ કામ કર્યું જો ચૂંટણી પંચ નિષ્પક્ષ ન હોત જો ઈવીએમમાં લોચા અને ગોટાળા હોત અને જો બધું જ આ દેશમાં વેચાયેલું હોત અને દેશમાં લોકતંત્ર મરી પરવાર્યું હોત તો ભારતીય જનતા પાર્ટી ચારસો પારને પાર કરતા કોઈ ન રોકી શકતું એટલે સંદેશ બહુ મોટો સત્તાને પણ છે કે અતિની ગતિ ન હોય તો સંદેશ ખૂબ મોટો વિપક્ષને પણ છે કે તમારે ભરોસો કરવો પડે છે આ પક્ષોથી ઉપર સરકારોથી ઉપર તમારી રાજનીતિથી ઉપર આ દેશનું લોકતંત્ર છે એનો અવાજ છે અને સામાન્ય માણસ જ્યારે બોલે છે ત્યારે અવાજ નથી કરતો એ પરિણામમાં દેખાડે છે નમસ્કાર